કોઇન ક્રિપ્ટો કરન્સીના નામે 1.30 કરોડની ઠગાઈ કરનાર હિરેન ઠક્કરની પોલીસે ધરપકડ કરી છે. ક્રિપ્ટો કરન્સી પેવે કોઇનના નામે 6 શખ્સોએ વડોદરાના આયુર્વેદિક દવાના વેપારી સહિત 3 લાખ રૂપિયા 7 લાખની ઠગાઈ કરી હોવાનો ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી વડોદરાના હિરેન ઠક્કરની ધરપકડ કરી છે. પૂછતાછમાં કંપનીનો કન્સલ્ટન્ટ ઠક્કર મહિને ₹77,000ના પગાર માટે લોકોને લલચાવી રોકાણ કરાવતો હતો. આ ટોળકીએ 86 લોકોના ₹1.30 કરોડની છેતરપિંડી કરી હોવાનું પોલીસને જાણવા મળતા અન્ય લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દિવાળીપુરા નિસર્ગ ફ્લેટમાં રહેતા અને આયુર્વેદિક દવાના વેપાર કરતા ચિરાગ સુવર્ણકારને વિસ્તારમાં જ રહેતા સ્કૂલના મિત્ર હિરેન ઠક્કરે કહ્યું હતું કે તેણે અમદાવાદમાં એસજી હાઈવે ગણેશ મેરેડિયન કોમ્પ્લેક્સમાં પેવે કોઇન નામની કંપની શરૂ કરી છે. પ્રવીણ પટેલ અને કમલ જોશી તેના પાર્ટનર છે, જ્યારે મિહિર પાઠક લીગલ એડવાઇઝર છે. રોકાણ કરનારને 10 ગણાની ચૂકવણી કરાશે. ઓનલાઇન રજીસ્ટર કરાવી ₹7નો 1.4 મહિનામાં ₹100ના ભાવનો કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ચિરાગ સુવર્ણકાર તેમજ તેના 2 મિત્રો કમલેશ માછી અને ઘનશ્યામ પટેલે સમયાંતરે 7 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 4 મહિના બાદ વેબસાઇટ બંધ કરી દીધી હતી. તેઓ ઉઘરાણી કરવા જતા પેવે કોઇનને લીગલ બનાવવાની કાર્યવાહી કરતા પરમિશન નહીં મળતા રૂપિયો બ્રિયો હાઇડ્રોનિક્સ નામની કંપની શરૂ કરી છે. તેમાં જયંતિ પટેલ અને હરેશ લંબાણી પણ ડાયરેક્ટર બન્યા છે તેવું જણાવ્યું હતું. જો કે ત્યારબાદ રૂપિયા પરત નહીં મળતા 86 લોકો સાથે ₹1.30 કરોડની છેતરપિંડી થઈ હોવાની અરજી ગોત્રી પોલીસ મથકમાં આવી હતી. તેના આધારે ક્રાઇમ બ્રાન્ચે પ્રવીણ પટેલ, કમલ જોશી, હિરેન ઠક્કર, મિહિર પાઠક, જયંતિ પટેલ અને હરેશ લીબાણી સામે ગુનો નોંધ્યો હતો અને ભેજા બાદ હિરેન ઠક્કરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે સપ્ટેમ્બર 2017માં આ લોકોએ પેવે કંપની શરૂ કરી, પછી તેનો પ્રચાર માટે સેમિનાર ને આ બધું 1-to-1 કોન્ટેક્ટ ને ઇન્વેસ્ટરનું આ બધું કરવામાં આવ્યું. પછી ત્યારબાદ આ જે 4-5 જણા જેટલા મુખ્ય આરોપી છે એમાંનો એક આરોપી મોટા ભાગની રકમ લઈ અને ત્યાંથી સરકી ગયો. મતલબ કે એની પાસે કેશ રકમ હતી આ બધી, ક્યાંય રોકાણ કરેલું કે એવું નહોતું, આ લોકો કેશ જ લેતા હતા ઇન્વેસ્ટર પાસેથી. એટલે એની પાસે મોટી અમાઉન્ટમાં કેશ પડી હતી. એટલે એમાંનો એક જે આરોપી છે કમલ, એ આ કેશ લઈ અને છટકી ગયો. એટલે આખું આ લોકોનું આયોજન પડી ભાંગ્યું. ત્યાં સુધી બધું વ્યવસ્થિત ચાલતું હતું. ત્યારબાદ આ છટકી ગયા, ત્યારબાદ બીજા મેઇન માસ્ટરમાઇન્ડ છે એનું પણ મન બગડ્યું કે ભાઈ આ લઈને ભાગી ગયો તો હવે તો કોઈનું પણ પૂરું કરી શકાશે નહીં, કારણ કે અમુક એમાંથી પાછા પણ આપવામાં આવ્યા છે. ધારો કે તમે એજન્ટ બનો તો એમાંથી 20% રોકો અને તમે એજન્ટ એમને લાવ્યા હો તો તમને 20% તાત્કાલિક આપી દેવામાં આવતા હતા. એટલે આ રીતે આખું એજન્ટ, જેમાં માર્કેટિંગ ચેઇન આખી બનાવવાની હતી, આ સિસ્ટમથી આ કંપની કામ કરતી હતી. હવે આ જ્યારે કમલ નામનો વ્યક્તિ મોટાભાગની રોકડ રકમ રહીને સરકી ગયો ત્યારે શું થયું કે ત્યારે પ્રવીણ પટેલે આ કંપની બંધ કરી દીધી પેવે, અને એનું બ્રિયો હાઇડ્રોપોનિક્સ નામની બીજી કંપની જે ખેતીને સંલગ્ન છે એવી કંપની શરૂ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ઇન્વેસ્ટરો આ બાબત માટે રાજી ન થયા. ઇન્વેસ્ટરોએ ઘણો પ્રયત્ન કર્યો કે ભાઈ હવે અમારે આ બ્રિયો કંપનીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, અમારે પેવે કંપની જે એક બિટકોઇન ટાઈપ ક્રિપ્ટો કરન્સી છે એમાં જ ઇન્ટરેસ્ટ છે અને અમારે આ બીજી કોઈ કંપનીમાં રસ નથી, તો અમે અમે જે રોકાણ કર્યું છે એ અમારી રકમ પાછી આપી દો. એટલે હવે રકમ પાછી મળે એવી હતી નહીં. એટલે આ લોકો ઘણા સમયથી વાટાઘાટો કરી રહ્યા હતા કે ભાઈ અમે રકમ પાછી આપો, ધીમે ધીમે આપો, ગમે એમ કરીને આપો, પણ આ પોસિબલ થયું નહીં. અને છેલ્લે કંપનીના બધા જે પ્રવીણ પટેલ, કમલ છે, મિહિરભાઈ છે, આ બધા કંપનીને જે એસજી હાઈવે અમદાવાદ ઉપર ગણેશ મેરિડિયનમાં 8મે 9મે માળે જે ઓફિસ હતી એને તાળું મારી ફોન બંધ સ્વિચ ઓફ કરી અને રવાના થઈ ગયા. હા, એ તો સામાન્ય રીતે કેવું હોય છે કે એક ઇન્વેસ્ટરને પ્રભાવિત કરવા માટે જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો સાથે ફોટોગ્રાફ્સ, વિડીયો આ લોકો બતાવી અને સામાન્ય લોકો અને સામાન્ય રોકાણકારોને પ્રભાવિત કરી અને એમની પાસેથી વધુમાં વધુ રોકાણ કેવી રીતે મેળવવું એ પ્રકારનો એક પ્રોપેગેન્ડા આ કેસની તપાસમાં અમને જણાઈ આવ્યો. ના બસ, હવે અમે તપાસી રહ્યા છીએ. આ જસ્ટ હજી ગઈકાલે જ ગુનો દાખલ થયો છે. પહેલો અમારો પ્રાઇમ ફોકસ હતો એક્યુઝને પકડવાનો, કારણ કે આમાં આપ જાણો છો કે ફરિયાદ પોલીસ પાસે આવી એના પહેલા જ આરોપીએ બધું જાહેર કરી દીધેલું હતું. એના કારણે બધા જ અંડરગ્રાઉન્ડ થઈ ગયા અને અમને પકડવામાં પછી મુશ્કેલી પડી રહી છે અત્યારે. એટલે અમારી એ જ વિનંતી છે કે આ પ્રકારનું કોઈ પણ જ્યારે પણ હોય ત્યારે ડાયરેક્ટ મીડિયામાં કે જાહેર નહીં કરવું, પહેલાં પોલીસ પાસે આવું, કાયદેસરની એક વખત કાર્યવાહી થાય
પછી તમે કહી શકો છો. કંપની ચાલુ હશે પણ એના બધા જે ચાલુ કરનારા કે પ્રોપરાઇટર કે માલિકો એ બધા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે, એટલે હવે એ એમનું એમ જ છે. બધું ફેક હોઈ શકે છે, ફેક હોવાની શક્યતા જાજી છે, કારણ કે આનું અમે થોડું ગુનાહિત પાસ્ટ ચકાસેલો છે. એમાં પણ આ પ્રકારના નાના મોટા ચીટિંગના ગુનાઓ સાથે સંકળાયેલા વ્યક્તિ છે અને આ પ્રકારની માનસિકતા ધરાવતો વ્યક્તિ છે, એટલે નકલી અથવા ડુપ્લિકેટ કે ફેક હોવાની પૂરેપૂરી શક્યતા છે. પાંચ આરોપીઓ જે નાસ્તા પકતા છે એને પકડવા માટેની વડોદરા ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી છ ટીમ બનાવવામાં આવી છે અને છ ટીમ ગુજરાત રાજ્યના મુખ્ય શહેરો અને એમની જે જાણીતી જગ્યાઓ છે ત્યાં ઓલરેડી પહોંચાડી દેવામાં આવી છે અને બહુ ટૂંક સમયમાં અમે બધા જ આરોપીને ઝડપી પાડશું એવો અમને વિશ્વાસ છે.